કાલાવડ તાલુકાના ફગાસ ગામે જગમાલ નામનો શ્રમિક મોહન પરમાર નામના શખ્સની પત્ની સાથે મૈત્રી કરાર કરીને રહેતો હતો જેને પગલે મોહન પરમારે વર્ષ બે હજાર પંદરમાં જગમાલની ખેતરમાં જ હત્યા કરી હતી મૃતક જગમાલના સૌથી મોટા આઠ વર્ષનો પુત્ર સહિત ત્રણેય પુત્રોએ આ ઘટના નજરે નિહાળી હતી આ કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે મૃતકના ત્રણેય પુત્રોની જુબાની લીધી હતી હત્યાના સમયે આઠ વર્ષની વયના મૃતકના સૌથી મોટા પુત્રની આઈવિટનસ તરીકેની જુબાની તથા અન્ય આધાર પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી મોહન પરમારને પાંચ હજારના દંડ સાથે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે જામનગરની જિલ્લા જેલમાંથી ચાર દિવસ પહેલા ચાર મોબાઈલ ઝડપાતા ખડભળાટ થયો હતો એ પછી આજે અમદાવાદથી સરપ્રાઇઝ ચેકિંગમાં આવેલ ઝડતી સ્ક્વોડને જામનગર જિલ્લા જેલમાંથી વધુ ત્રણ મોબાઈલ મળતા જેલની સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ ઉભો થયો છે કહેવાય છે કે નસીબ ખરાબ હોય તો ઊંટ ઉપર બેઠેલા માણસને પણ કૂતરું કરડી લે છે મહારાષ્ટ્રના નાસિકમાં એક દુકાનદારને આવો જ અનુભવ થયો છે કરિયાણાની એક દુકાનમાં અચાનક એક બેકાબુ કાર ઘૂસી જાય છે દુકાનદાર અને એક ગ્રાહક આ અકસ્માતમાં માંડ માંડ બચે છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે તપાસના ગતિમાન કર્યા છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ઉપર ભાજપના સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં રાજકોટ પોલીસ કમિશનર છેતરપિંડીમાં ડૂબેલા નાણાં ફરિયાદીઓને કમિશન લઈ પરત આપવાનું કાર્ય કરતા હોવાનો આરોપ લગાવ્યો છે તેમણે એક પંદર કરોડની છેતરપિંડીના પ્રકરણમાં ફરિયાદી પાસેથી ડૂબેલા નાણાંની વસુલાતના પંદર ટકા કમિશન રૂપે પીચોતેર લાખ પોલીસ ઇન્સ્પેક્ટર મારફત ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે આ ઘટનાએ ગૃહ મંત્રાલય અને સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે